नमस्कार दर्शक मित्रों, गुजरात नॉनस्टॉप साथे हूँ छू दीपा अगत्यना। समाचार राजकोट थी मळी रह्या छे। राजकोटना जेतपुर में कोरोना नो प्रथम केस नोंधायो छे। देसाई वाड़ी में रहता सिंधी युवक नो रिपोर्ट पॉजिटिव आव्यो छे। आपने जणावी दईए कि आ कोरोनाग्रस्त युवक हृदय रोग की बीमारी थी पीड़ातो हतो अने हृदय की बीमारी की सारवार तेणे अमदावाद नी सिविल में लीधी हती। आ युवक की ट्रावल हिस्ट्री अमदावाद सिविल हॉस्पिटल छे। हाल आरोग्य की टीमें मुलाकात लईने कार्यवाही शुरू करी छे। तेमज युवकना विस्तार ने क्लस्टर क्वारंटाइन करवामां आव्यो छे। आ उपरांत युवकना परिवार ने आरोग्य तपास माटे पण लई जवायो छे। राजकोटना जेतपुरथी आ समाचार मळी रह्या छे। जो के आवा अनेक किस्साओ बहार आव्या छे ज्यां ट्रावल हिस्ट्री होवाना कारणे ज लोको संक्रमित मळी आव्या छे। आ तरफ वडोदरा थी ब्रेकिंग न्यूज मळी रह्या छे। ઝડપથી કેસ અહીં વધી રહ્યા છે। કોરોનાના કેસમાં સતત વધારો। 29 કોરોના પોઝિટિવ કેસ વડોદરામાં નોંધાયા છે। જી હા, 580 પર હવે સંક્રમિતોનો આંક પહોંચ્યો છે, એટલે કે ખૂબ જ ચિંતાજનક સમાચાર ગણી શકાય। મૃતકની વિગત જાહેર કરવામાં વિલંબ કરતું તંત્ર। કોરોનાથી મૃત્યુ પામનાર દર્દીની વિગત 4 દિવસે જાહેર કરવામાં આવે છે, જેના કારણે લોકો એ નથી જાણી શકતા કે કેટલો મૃત્યુ આંક છે। વડોદરામાં નવા 29 કોરોનાના પોઝિટિવ કેસ અને આંકડો હવે 580 પર। અમારા સંવાદદાતા અમિત ઠાકોર જોડાઈ ગયા છે। અમિત, સતત આંકડો વધી રહ્યો છે અને હવે વધુ 29 કેસ પોઝિટિવ। વડોદરા મહાનગરપાલિકા દ્વારા અત્યારે જે બુલેટિન જાહેર કરવામાં આવ્યું છે તેમાં વધુ એક વખત એક સાથે ઘણા બધા કેસીસ બલ્કમાં સામે આવ્યા છે। 29 નવા કેસ પાછલા 24 કલાકમાં વડોદરામાં નોંધાયા છે। 145 કેસ જે સેમ્પલ લેવામાં આવ્યા હતા તેમાંથી 29 પોઝિટિવ આવ્યા છે, 145 નેગેટિવ આવ્યા છે। આ સાથે જ વડોદરામાં જે સંક્રમિતની સંખ્યા છે એ 580 પર પહોંચી ગઈ છે। પરંતુ સૌથી મહત્વની વાત હવે નવી એ સામે આવી રહી છે કે હવે કોરોનાથી મૃત્યુ પામનાર જે દર્દીઓ છે તેની વિગત મીડિયા સુધી પહોંચાડવામાં તંત્ર વિલંબ કરી રહ્યું છે। થોડા દિવસ પહેલા જ એક નિર્ણય લેવામાં આવ્યો હતો કે કમિટી બનાવીને જે મૃત્યુ પામનાર દર્દી છે તેની વિગત ગાંધીનગર મોકલવામાં આવશે અને ગાંધીનગર થી જાહેર થયા બાદ અહીંનું તંત્ર સ્થાનિક મીડિયાને તે માહિતી પહોંચાડશે। એટલે ક્યાંક ને ક્યાંક આ વિગત છુપાવવામાં આવી રહી છે અને તેને જ કારણે 4 દિવસે એક મૃત્યુ હવે વડોદરામાં નોંધાયું છે અને કુલ જે મરણ આંક છે એ 32 પર પહોંચ્યો છે। નવા જે કેસીસ આજે 29 જેટલા સામે આવ્યા છે એ ઘણા નવા વિસ્તારમાં છે। નવાયડ વિસ્તારમાં એક નવો કેસ છે, નવાયડ સિવાય જયરત્ન બિલ્ડિંગ વિસ્તારમાં એક નવો કેસ છે, પૂર્વ વિસ્તારમાં ઘણા બધા કેસીસ છે। વડોદરા ગ્રામ્યમાં આજે 3 કેસ આવ્યા છે, તેમાં ભાયલીમાં 2 કેસ છે અને કરજણના વેમારમાં એક નવો કેસ છે। એટલે વડોદરામાં ચિંતાજનક રીતે ઝડપથી નવા કેસ વધી રહ્યા છે કોરોનાના અને તેને જ કારણે વહીવટીતંત્ર હવે વધારે સાબદું થઈને સ્ટ્રેટેજીપૂર્વક કામ કરવામાં લાગ્યું છે। પરંતુ કેસ કંટ્રોલ કરવામાં તે નાકામ જઈ રહ્યું છે અને તેનો પુરાવો એ છે કે વડોદરામાં રોજે રોજ નવા કેસીસ બલ્કમાં આવી રહ્યા છે અને તેને લઈને તંત્રની ચિંતા પણ વધી રહી છે। આભાર અમિત માહિતી માટે। વડોદરા બાદ વાત કરવી છે સુરતની, અહીં પણ એવા જ સમાચાર સામે આવી રહ્યા છે જ્યાં 22 કેસ પોઝિટિવ નોંધાયા છે। 22 એવા દર્દીઓ જે કોરોના પોઝિટિવ મળી આવ્યા છે સુરત માટે। આ ખરેખર ચિંતાજનક સમાચાર, કારણ કે દર્દીઓનો આંકડો વધી રહ્યો છે અને હવે વધુ દર્દી જે સામે આવ્યા છે તેને કારણે તંત્રની ચિંતા પણ વધી છે। મહાનગરોમાં સતત કોરોનાની દહેશત અને હવે કોરોનાનો આંકડો જે છે તે 800 પાર ડાયમંડ નગરી સુરતમાં। તો આ તરફ 22 લોકોએ કોરોનાને માત આપી સ્વસ્થ થઈ ગયા છે। 898 સંક્રમિતોની સંખ્યા અને તેની સામે જે ડિસ્ચાર્જ થયેલા લોકો છે ક્યાંક ને ક્યાંક એક આશા જગાડે છે કે કોરોનાને માત આપી શક્ય છે। વાત હવે કરીશ જામનગરથી। જામનગરથી અગત્યના સમાચાર મળી રહ્યા છે, એક જાણીતા પત્રકારને કોરોના પોઝિટિવ મળી આવ્યો છે। જી હા, જામનગરમાં જે કેસો વધી રહ્યા છે તેની વચ્ચે હવે એવા સમાચાર પ્રાપ્ત થયા છે કે પત્રકાર આલમમાં પણ ચિંતાની લાગણી ફેલાઈ છે। જાણીતા એવા પત્રકાર જગત રાવલ, તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ મળી આવ્યો છે। જગત રાવલ કોરોનાથી પીડિત મળી આવ્યા છે। અમારા
अमारा संवाददाता सलमान खान जोड़ाई गया छे। सलमान, सामान्य लोकोने कोरोना संक्रमित जे आंकड़ो वधतो जई रह्यो हतो, परंतु हवे पत्रकार आलममां पण चिंतानी लागणी जोवा मळी छे। बीजी तरफ फ्रंटलाइन जे कोरोना वोरियर्स ते पण वधी रह्या छे। बिल्कुल दीपा, जे रीते गुजरातमां तबीबी अने पोलीस बाद हवे मीडिया पर पण जे कोरोना पॉझિટિવનો पंजो छे ते कसायो छे। खास करीने जामनगरनी वात करवामां आवे, जामनगरमां आजे सवारना भागे ज्यारे बे कोरोना पॉझિટિવ नोंધાયા હતા, જે બાદ જીજી હોસ્પિટલની લેબમાં અન્ય જે પૃથ્વીકરણ માટે આવતા જે સેમ્પલો છે તેમાંના એક સેમ્પલ છે તે પોઝિટિવ આવ્યો છે, અને આ પોઝિટિવ સેમ્પલ છે તે જામનગર શહેરની જે સ્વસ્તિક સોસાયટીમાં રહેતા અને જાણીતા પત્રકાર જગત રાવલનો જે કોરોના પોઝિટિવ છે તે આવ્યો છે। જગત રાવલ છે પત્રકાર, તે ગત શુક્રવારના રોજે તબીબી કારણોસર અમદાવાદ ગયા હતા અને અમદાવાદથી પરત આવ્યા હતા, તે બાદ તેઓ હોમ ક્વોરન્ટાઇન થયા હતા, જે બાદ તેમનું સેમ્પલ છે તે લેવામાં આવતા આ સેમ્પલ પોઝિટિવ આવ્યો છે, અને તેને લઈને જ ક્યાંક ને ક્યાંક જે પત્રકાર આલમમાં ઘેરી ચિંતાનું મોજું છે તે પ્રસર્યું છે। બીજી બાજુ વાત કરવામાં આવે તો અત્યાર સુધીમાં જામનગર જિલ્લામાં કોરોના પોઝિટિવના કેસો છે તે 29 પર પહોંચ્યા છે, જેમાં 2 મૃત્યુ નીપજ્યા છે। જી દીપા જી, બિલકુલ આભાર સલમાન જાણકારી માટે। વાત હવે કરીશ કોરોના કિલરની। જ્યારે સંક્રમિતોનો આંકડો સતત વધી રહ્યો છે, ત્યારે એવા સમાચાર રાજકોટથી મળી રહ્યા છે કે 70 એવા દર્દીઓ જેમણે કોરોનાને સામે જે જંગ હતી તે જીતી લીધી છે। કોરોનાની જંગમાં તેમણે જીત મેળવી છે। 11 દિવસની બાળકીને પણ રજા આપવામાં આવી છે। અત્યાર સુધી રાજકોટમાં હવે 68 કેસ નોંધાયા છે, ત્યારે આ એક આશાની કિરણ। હવે 19 દર્દી જ આઇસોલેશન વોર્ડમાં દાખલ છે અને અન્ય જે દર્દી હતા તેમને રજા આપવામાં આવી છે। લોકડાઉનને લઈને બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે। 4 એવા રાજ્યો છે જેઓ લોકડાઉનને સમર્થન આપતા નજરે પડ્યા, જ્યાં પ્રધાનમંત્રી મોદી સાથેની બેઠક દરમિયાન 4 એવા રાજ્યોના મુખ્યમંત્રીઓ જેમણે વડાપ્રધાન સાથે ચર્ચા કરી અને સાથે જ કહ્યું કે લોકડાઉન લંબાવવું જોઈએ, લોકડાઉન વધારવાનો નિર્ણય યોગ્ય છે। મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પણ લોકડાઉન લંબાવવાના પક્ષમાં, બીજી તરફ બિહારના મુખ્યમંત્રી પણ આ જ પ્રકારે લોકડાઉન લંબાવવાની માંગણી કરી રહ્યા છે। તેલંગણા અને બંગાળનો સમાવેશ પણ તેમાં થાય છે। પંજાબના મુખ્યમંત્રીનું પણ કહેવું છે કે ખરેખર લોકડાઉન વધારવાની જરૂર છે, કારણ કે લોકડાઉનના સમયગાળા દરમિયાન જ જો આ પ્રકારે કેસો વધતા જતા જોવા મળે તો લોકડાઉન ખુલશે તો કેવા પ્રકારની સ્થિતિ જોવા મળશે દેશમાં। આણંદના ખંભાતમાં 7 દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી। હવે આણંદમાં માત્ર 5 જ એક્ટિવ કેસ છે, જે પૈકી 2 દર્દી વેન્ટિલેટર પર છે। બીજી તરફ 5 જ એક્ટિવ કેસ જોવા મળી રહ્યા છે। સાબરકાંઠા જિલ્લામાં કોરોના સામે 4 દર્દીઓએ જંગ જીતી લીધી। હિંમતનગર સિવિલમાંથી 4 દર્દીઓને રજા આપવામાં આવી। અત્યાર સુધી જિલ્લામાં 6 જેટલા દર્દીઓએ કોરોનાને માત આપી દીધી છે। આપને જણાવી દઈએ કે જિલ્લામાં અત્યાર સુધી 26 કોરોનાના પોઝિટિવ કેસ નોંધાયા છે। હાલ સાબરકાંઠા જિલ્લામાં 17 દર્દીઓ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। શ્રમિકોની સલામતી જાળવવાના હેતુથી કેન્દ્રીય ગૃહ મંત્રાલય તમામ રાજ્યના મુખ્ય સચિવ સાથે સચિવને ઉદ્દેશીને પત્ર પાઠવી શ્રમિકોની સલામતી માટે તાકીદે પગલાં લેવા સૂચના આપી। પત્રમાં જણાવ્યા અનુસાર રાજ્ય સરકારને તાકીદે બસ અથવા ટ્રેનના માધ્યમથી શ્રમિકોને પોતાના વતન મોકલવા આયોજન કરવા અથવા આયોજનમાં થોડો સમય લાગે તેમ હોય તો શ્રમિકોને પ્રાથમિક સુવિધા, ભોજન, પાણી અને રહેવા શેલ્ટર હાઉસની સુવિધા આપવા સૂચન કરાયું છે। શ્રમિકો રસ્તા કે રેલ ટ્રેકના માર્ગે વતન જાય નહીં તેની તકેદારી રાખી શ્રમિકો માટે વહેલી તકે આયોજન કરવાની સૂચના કેન્દ્રીય ગૃહ મંત્રાલય દરેક રાજ્યના મુખ્ય સચિવને પાઠવેલા પત્રના માધ્યમથી આપી છે। ગુજરાતમાં કોરોનાના પગલે એક બાજુ ખેત ઉત્પાદન પાક મોટા પ્રમાણમાં પડી રહ્યા છે અને ઉપાડ થયો નથી। દરમિયાન ખેડૂતોને ઉત્પાદિત પાકના ભાવ મળી રહે તે માટે મુખ્યપ્રધાન વિજય રૂપાણી નેતૃત્વની સરકારે ખેડૂતોના હિતમાં ખાનગી એપીએમસીમાં ખેત ઉત્પાદિત પાકને વેચવા ખેડૂતોને મુક્તિ આપી છે।
राज्य सरकारे राज्यपाल मंजूरी थी आ अंगेनो वटहुकम बहार पाड्यो जेमां खानगी एपीएमसी में खेडूतोने पोतानो खेत उत्पादित पाक वेचवा मुक्ति आपवामां आवी। અમદાવાદના સાણંદમાં આવેલી એપીએમસી માર્કેટમાં સવારથી જ પાકની ખરીદ વેચાણની શરૂઆત થઈ ચૂકી છે। ખરીદ વેચાણની પ્રક્રિયા દરમિયાન એપીએમસી માર્કેટમાં સોશિયલ ડિસ્ટન્સનો અભાવ જોવા મળ્યો, સાથે જ કેટલાક કામ કરતા મજૂરો દ્વારા નિયમનું પાલન ન કરવામાં આવ્યું। लॉकडाउन पार्ट थ्री चाली रही है त्यारे लॉकडाउन पार्ट थ्री की जो बात करवामां आवे तो साणंद खाते हाल अमे उपस्थित छे। साणंदना जे गामना विस्तारों के तमाम जे दुकाने आवेली छे ते दुकाने सज्जड़ बंद जोवा मळी रही छे, कारण के जे रीते हवे कोरोना वायरस जे छे ते दिन प्रतिदिन वधी रह्यो छे तेना पगले समग्र अमदावाद सहित आसपासना जे गामडाओ छे आसपासना जे जिल्लाओ छे तेने हवे बंद राखवामां आवे छे। 17 तारीख सुधी तमाम जे दुकाने जे छे जीवन जरूरतनी वस्तुओ छे ते बंद राखवामां आवी छे। एटले के हवे जो वात करीए तो कोरोना ने हरावा माटे थईने तमाम जे दुकानों जे छे तमाम वस्तुओं जे छे तेने हवे स्टॉप करी देवामां आवी छे, जेना पगले साणंदना आ जे दृश्यो जे छे के मात्र ने मात्र मेडिकलनी दुकानों जे छे ते चालू छे, परंतु बीजी जे दुकानों हती एटले के जीवन जरूरियातनी पण जे वस्तु हती ते पण हवे बंध राखवामां आवी छे। एटले के साणंदना आ जे दृश्यो छे जेमां जोई शकाय छे के तमाम दुकानों जे छे ते बंध छे, अने खास वात करीए तो पोलीसना पण जे जवानो छे पोलीसनो जे स्टाफ छे तेने पण अहींया आगळ स्टेन्डू राखवामां आव्यो छे के जेथी करीने तमाम लोको जे छे ते कोई पण बिनजरूरी बहार न निकले। अने साथे ज साणंद गाम जे छे ते गामना पण आ दृश्यो छे के जे रीते तमाम लोको जे छे ते बिनजरूरी बहार न निकले अने जो निकले छे तो तेनी पर कायदेसरनी कार्यवाही करवामां आवे, एटले के अमदावाद सहितना आसपासना जे विस्तारो छे तेनी अंदर आ प्रकारना दृश्यो जोवा मळी रह्या छे। कैमरा पर्सन संदीप त्રિવેદી સાથે બ્રિંદા રાવલ, મંતવ્ય ન્યૂઝ, સાણંદ। અમદાવાદના વિરમ ગામમાં આવેલી એપીએમસી શરૂ થઈ ચૂકી છે। સોશિયલ ડિસ્ટન્સ સાથે એપીએમસીમાં એરંડો, ચણા, ગૌના, ગૌની ખરીદ વેચાણ થઈ રહ્યું છે। ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવનારા ખેડૂતો વધુ સંખ્યામાં ભેગા ન થાય તે માટે માત્ર 50 જ ખેડૂતોને એક દિવસ બોલાવવામાં આવે છે, તેમજ તેમને એપીએમસીની અન્ય જગ્યાઓ પર લાઈન લગાવવા માટે ઊભા રાખવામાં આવે છે। જ્યારે તેમનો વારો આવે ત્યારે જ તેમને એપીએમસીમાં મોકલાય છે। આજુબાજુના ગામડાઓમાંથી આવતા ખેડૂતો જ્યારે પણ એપીએમસીમાં પ્રવેશે ત્યારે તેમનું સ્ક્રીનિંગ કર્યા બાદ જ તેમને એપીએમસીમાં પ્રવેશ આપવામાં આવે છે। ચાલીસ પચાસ વાહનો ત્યાં ઊભા રાખીએ, ત્યાં સોશિયલ ડિસ્ટન્સિંગમાં ઊભા રાખીએ અને પાંચ પાંચ દસ દસ વાહનોને આ એપીએમસીમાં મૂકીએ, ખેડૂત એનો માલ ઉતારે, વેપારીઓ આવે અને એના પોષણક્ષમ ભાવ મળે એટલે વેપારીઓની એ માલની આવી રીતે અહીંયા હરાજી થાય છે। રહી વાત સોશિયલ ડિસ્ટન્સિંગ હોય, ખેડૂતો અંદર આવે એટલે અમે એમને હાથથી સેનિટાઈઝ કરાવીએ છીએ, માસ્ક પણ આપતા હોઈએ છીએ। અમદાવાદ જિલ્લાનો વિરમગામ તાલુકો કે જ્યાં અત્યાર સુધીમાં માત્ર બે કેસ જ નોંધાયા છે, પરંતુ સોશિયલ ડિસ્ટન્સ સાથે અહીંયાની એપીએમસી અને અન્ય સેવાઓ ચાલુ થઈ ગઈ છે। જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ પણ ફિક્સ સમયની અંદર જ મળે છે। ખાસ તો એપીએમસીની વાત કરીએ તો એપીએમસીમાં પણ સોશિયલ ડિસ્ટન્સ મેન્ટેન થાય તેનું પણ પૂરતું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે। ચોક્કસ સમય, ચોક્કસ વાર નક્કી કરવામાં આવ્યો છે ખરીદ વેચાણ માટે। એપીએમસી કાર્યરત છે, સોશિયલ ડિસ્ટન્સ પણ મેન્ટેન થઈ રહ્યું છે। કોરોનાને રોકવાના તમામ પ્રયાસો વિરમગામ એપીએમસી દ્વારા હાલ કરવામાં આવી રહ્યા છે। કેમેરામેન મુંજાલ ભટ્ટ સાથે રીમા દોશી, મંતવ્ય ન્યૂઝ, વિરમગામ। તો ગુજરાતમાં કોરોનાના પગલે એક બાજુ ખેત ઉત્પાદન પાક મોટા પ્રમાણમાં પડી રહ્યા છે અને ઉપાડ થયો નથી, દરમિયાન ખેડૂતોને ઉત્પાદિત પાકના ભાવ મળી રહે તે માટે મુખ્યપ્રધાન વિજય રૂપાણી નેતૃત્વની સરકારે ખેડૂતોના હિતમાં ખાનગી એપીએમસીમાં ખેત ઉત્પાદિત પાકને વેચવા ખેડૂતોને મુક્તિ આપી છે, ત્યારે આ વટહુકમને ભાજપ પ્રવક્તા ભરત પંડ્યાએ આવકાર્યો છે। મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીની ભાજપ સરકાર દરેક ક્ષેત્ર, દરેક વર્ગને આવરી લઈને તેના હિતના નિર્ણયો લેતી આવી છે। બીપીએલ, એપીએલ કે પરપ્રાંતવાસીઓને અનાજ આપવાની વાત હોય, દિવ્યાંગ કે વિધવા બહેનોને સહાય કરવાની હોય, શ્રમિકો કે વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લેવાનો હોય કે પછી નાના મોટા ઉદ્યોગોને રાહત આપવાની હોય કે પછી હવે જેમ ખેડૂત હિતનું એક વધુ પગલું લીધું છે કે ખેડૂત કોઈપણ એપીએમસીમાં પોતાનું ખેત ઉત્પાદન વેચી શકશે, આ નિર્ણયને હું આવકારું છું। કારખાનેદાર, દુકાનદાર કે ઉદ્યોગપતિ પોતાનો માલ કોઈપણને વેચી શકે છે, પરંતુ ખેડૂત વેચી શકતો નહોતો, તો આ ખેડૂત કોઈપણ એપીએમસીના પોતાનો માલ વેચી શકે એવા નિર્ણયને હું આવકારું છું।
भारतीय जनता पार्टी ने सरकार हमेशा खेडूत हितना निर्णय लीधा छे। वर्षो पहला 8 किलोमीटर नी अंदर ज खेडूत पोतानी जमीन वेची शकतो हतो, ए काळो कायदो पण भाजप सरकारे दूर कर्यो छे। आ उपरांत खेडूत नो वीमो होय के पछी नीम कोटेड यूरिया खातर होय के पछी खेत उत्पादन टेकाना भावे खरीदवानुं होय के श्री नरेन्द्र भाई मोदीए खेडूत सन्मान निधि योजना हेठळ डायरेक्ट खेडूतना खातामां पैसा जमा थाय एवी योजना आपी होय तो आ बधुं। मुख्य प्रधान विजय रूपाणी नेतृत्वनी सरकारे खेडूतोना हितमां खानगी एपीएमसीमां खेत उत्पादित पाकने वेचवा खेडूतोने मुक्ति आपी। राज्य सरकारे राज्यपालनी मंजूरीथी आ अंगेनो वटहुकम बहार पाड्यो छे, जेने लईने जयराजसिंह परमारे प्रतिक्रिया आपता जणाव्युं हतुं के सरकारना निर्णयने अमे आवकार्यो छे। ગુજરાત સરકારે ખેડૂતો માટે ખેડૂતો પોતાની જણસ અથવા તો ઉપજ સીધા એગ્રો ઇન્ડસ્ટ્રીઝવાળાને અથવા તો મોટા જથ્થાબંધ વિક્રેતાઓને વેચી શકે એ માટે સરકારે જે રીતે આજે ગેજેટ બહાર પાડ્યું છે એ બદલ સરકારને અભિનંદન આપું છું। તો સરકારનો નિર્ણય કોંગ્રેસ દ્વારા પણ આવકારવામાં આવ્યો છે। સુરતથી સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં જવાનો મુદ્દો જે છે તે વિવાદાસ્પદ બન્યો છે। 7 તારીખે બસ માટે ફોર્મ ભરનાર અસંખ્ય લોકોને હજુ સુધી પરમિશન નથી મળી। બીજી તરફ 8 તારીખ અને તેના પછી ઓનલાઈન અરજી કરનારાઓને ફટાફટ પરમિશન મળી રહી છે। ડાયમંડ એસોસિએશન દ્વારા કરવામાં આવેલી અસંખ્ય પરમિશનો હાલ અટવાયેલી છે, જેના કારણે લોકોમાં રોષ ફેલાવો છે। એસટી અને કલેક્ટર કચેરી વચ્ચે સંકલનના અભાવે લોકોને પરેશાની ભોગવવાનો વારો આવ્યો છે। મહત્વનું છે કે એસટી પાસે રોજની 400 ટ્રીપની વ્યવસ્થા છે, તેની સામે રોજની 1000 જેટલી પરમિશન તેને આપવામાં આવે છે, જેના કારણે પણ મુશ્કેલી સર્જાય છે। સુરત પેપર મિલમાં કામ કરતા શ્રમિકો 11 કિલોમીટર પોતાના વતન જવા મજબૂર બન્યા છે, ત્યારે સુરતથી પગપાળા નીકળેલા શ્રમિકો 200 કિલોમીટર જેટલું અંતર કાપી બોડેલી આવી પહોંચ્યા હતા। સુરત તેમજ બારડોલી કામ કરતા શ્રમિકોએ લાગતા વળગતા લોકોનો ગુજરાતમાં તેમજ મધ્યપ્રદેશ સુધી સંપર્ક કર્યો હતો, પરંતુ કોઈ ચોક્કસ જવાબ ન મળતા તેઓ પગપાળા નીકળી ગયા હતા અને બોડેલી આવી પહોંચતા સ્થાનિક લોકો તેમજ પોલીસને જાણ કરાતા આ શ્રમિકોને જવા માટે મધ્યપ્રદેશ તરફ જતી ટ્રકને થોભાવી અને ટ્રકમાં બેસાડી દેવામાં આવ્યા। સમગ્ર ભારતભરમાં લોકડાઉનને લઈને શ્રમિકો જરા અટવાયા છે, ત્યારે કેટલાક શ્રમિકો સુરતથી પગપાળા ચાલવા મજબૂર બન્યા છે અને તેઓ સુરતથી ટ્રેક મધ્યપ્રદેશ 1100 કિલોમીટર જેટલા અંતર કાપવા માટે ત્યાંથી નીકળ્યા અને આજે બોડેલી આવી પહોંચ્યા, ત્યારે અહીંના જે સ્થાનિક છે તે લોકો એમને મધ્યપ્રદેશની બોર્ડર સુધી પહોંચવા માટેની એક જે તજવીજ પણ કરી રહ્યા છે, ત્યારે આપણે અહીં જે શ્રમિક છે એમની પાસે જાણીશું કે કેટલાક દિવસથી નીકળ્યા એમને ત્યાં અને રસ્તામાં એમને શું કોઈ મદદ કરી કે શું તે એમની પાસે જાણીએ આપણે। 6 દિન હો ગયા, 6 તારીખ કો નિકલે 5-6 દિન હો ગયા। બોલા ના બોલા કોઈ કુછ બોલી નહીં રહ્યા ને, પૈસા રૂપિયા હમારે પાસ વહાં બચા નહીં થા, તો 1.5 મહિનો બેઠે બેઠે ખાય, કંપની ચાલુ નહીં થઈ, કંપની પૈસા નહીં દયા, હમ લોગ ક્યા કરેંગે, ફિર સોચા નિકલતે હૈ, તો નિકલે રાસ્તે મેં ઉની કુલ આદમી મિલા તો કોઈ સહયોગ નહીં દિયા। અભી 800 કિલોમીટર કાટના હૈ। શ્રમિકોની વાત કરીએ તો 300 કિલોમીટર જેટલું અંતર એમણે કાપેલું છે અને હજુ 800 કિલોમીટર જેટલું અંતર કાપવાનું છે, ત્યારે અહીંના જે સ્થાનિક જે અગ્રણી છે તેઓ પણ એ લોકોને બહાર આવ્યા છે અને એમને જવા માટેની વ્યવસ્થાની જે તજવીજ છે તે હાથ ધરી રહ્યા છે હાલ। સુલેમાન ખત્રી, મંતવ્ય ન્યૂઝ, છોટાઉદેપુર। વલસાડમાં રહેતા શ્રમિકો સાથે ચલર ચલાણીની રમત રમાઈ રહી હોય તેવું લાગી રહ્યું છે। શ્રમિકોને વતન જવા માટે આમથી તેમ ધક્કા ખાવા પડી રહ્યા છે। કચેરી પહોંચ્યા તો ત્યાંથી મામલતદાર કચેરી જવા જણાવવામાં આવ્યું તો ત્યાં પણ યોગ્ય ઉત્તર ન મળતા શ્રમિકો અટવાયા, તેમજ શ્રમિકોમાં સોશિયલ ડિસ્ટન્સનો અભાવ પણ જોવા મળ્યો। વલસાડ સિટી પીઆઈ અને ડીવાયએસપી એકવાર બધાને સમજાવવા બાદ કલેક્ટર ઓફિસે પહોંચ્યા હતા।
सीएम सचिव अश्विनी कुमारे पत्रकार परिषद योजी पर प्रांतियों ने लईने जणाव्युं हतुं के आजे गुजरात माथी 30 ट्रेन रवाना थवानी छे। पर प्रांतियों ने वतन मोकलवानी व्यवस्था कराई रही छे। तेमज तेमणे जणाव्युं के अमदावाद सिवाय सस्ता अनाजनुं वितरण करवामां आवी रह्युं छे। 9 ट्रेनोना माध्यमथी अत्यार सुधीमां कुल 2,56,000 जेटला परप्रांतीय श्रमिको मजूरोने मोकलवामां आवेल छे। आजे दिवस दरमियान कुल 30 ट्रेनों रवाना थशे। इमने फूड बास्केट जेमा 10 किलो घऊं, 3 किलो चोखा, 1 किलो खांड अने 1 किलो दाळनो समावेश थाय छे ए वगर मूल्ये आपवामां आवशे। अहमदाबाद शहर सिवाय समग्र राज्यमां हाल वितरणनी कामगीरी चालू छे, जेमा तळाव, चेकडेम, रिजर्वायर अथवा नानी मोटी नदीओने डिपेंड करवानुं कामगीरी थाय छे। એના ઉપર પણ લગભગ 23 લાખ શ્રમિકો હાલ કામ કરી રહ્યા છે। એમ સમગ્ર રાજ્યમાં આજની તારીખે લગભગ 3,28,000 જેટલા શ્રમિકો મનરેગા અને સુજલામ સુફલામ જળ અભિયાનના કામ ઉપર પોતાનું રોજીરોટી મેળવી રહ્યા છે। તો આ તરફ ડીજીપી શિવાનંદ ઝાએ પત્રકાર પરિષદ યોજી ડીજીપીએ પર પ્રાંતિયો વિશે માહિતી આપતા જણાવ્યું કે મોટા શહેરોમાંથી ગામડામાં જતા લોકો પર ખાસ નજર રખાઈ રહી છે। શ્રમિકો તમામ નિયમો પાળી અને સહકાર આપે તેવી અપીલ પણ તેમણે કરી હતી। લોકોના આંતરજિલ્લા અવરજવર નિયમો અનુસાર જ થાય તે માટે પણ કડક ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। આ માટે બસમાં પણ નિયત સંખ્યામાં મુસાફરો બેસાડવામાં આવે અને સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાઈ રહે તેની કાળજી પણ લેવામાં આવી રહ્યા છે। શ્રમિકોને વતન મોકલવાની કાર્યવાહી ચાલી રહી છે। આ પ્રક્રિયામાં શ્રમિકો ધીરજપૂર્વક સહકાર આપે તે સુનિશ્ચિત કરવા પોલીસ અધિકારીઓને શ્રમિક વસાહતોની રૂબરૂ મુલાકાત લે તેવી સૂચના કરવામાં આવેલ છે। અમદાવાદ કોર્પોરેશને 15મે પછી ડિજિટલ પેમેન્ટ ફરજિયાત કર્યું છે, જે અંતર્ગત દુકાનદારોએ ડિજિટલ પેમેન્ટ સ્વીકારવાનું પડશે। સાથે જ ડિલિવરી બોયને હેલ્થ કાર્ડ અપાશે। આ હેલ્થ કાર્ડ 7 દિવસ બાદ રિન્યૂ કરવું પડશે। રોકડમાં કોઈ પેમેન્ટ કરવાનું રહેશે નહીં। દરેક વેપારીએ ડિજિટલ પેમેન્ટની એપ્લિકેશન ડાઉનલોડ કરવી પડશે। આમ 15મે બાદ કેશ ઓન ડિલિવરી બંધ કરવાનો આદેશ કોર્પોરેશને કર્યો છે। ચલણી નોટો આપવાથી સંક્રમણ ફેલાતું અટકાવવા નિર્ણય લેવાયો છે। કોર્પોરેશને ડીમાર્ટ, એશિયા, બિગ બાસ્કેટ અને ઝોમેટો માટે બેઠક બાદ ચર્ચા અને નિર્ણય કર્યો છે। યુપીઆઈ અને અન્ય પ્લેટફોર્મથી ડિજિટલ પેમેન્ટ લોકોએ કરવું પડશે, સાથે જ કન્ટેનમેન્ટ એરિયામાં ડિલિવરી નહીં કરી શકે। અમદાવાદમાં 17મી સુધી સજ્જડ બંધ, ત્યારે વાત કરીએ હવે અમદાવાદના સાણંદની। તો બજારોની મુલાકાત લેવા માટે મંતવ્ય ન્યૂઝની ટીમ પહોંચી, મંડળી ટીમ દ્વારા પણ મુલાકાત કરવામાં આવી, જેમાં સાણંદની આસપાસના વિસ્તારોમાં તમામ દુકાનો બંધ જોવા મળ્યા અને સાથે જ કેટલીક દુકાનો જેમાં માત્ર મેડિકલ સ્ટોર અને અમુક જરૂરિયાતમંદની દુકાનો જ ખુલ્લી જોવા મળી હતી। મહત્વનું છે કે સવારે 7 થી 12 વાગ્યા સુધી શાકભાજી તેમજ જીવન જરૂરિયાતની દુકાનો જ ખુલ્લી જોવા મળી। એપીએમસીમાં હવે પાકની હરાજીની શરૂઆત થઈ ચૂકી છે। જે રીતે વાત કરીએ તો વહેલી સવારથી અલગ અલગ ગામના જે આસપાસના લોકો જે છે, જે ખેડૂતો છે, તેઓ દ્વારા પોતાના પાકની હરાજી માટે એપીએમસીમાં પોતાના પાકને લાવવાની શરૂઆત થઈ। ગુજરાત લોકડાઉન વધારવાના પક્ષમાં નથી, અગત્યના સમાચાર લોકડાઉન અંગે મળી રહ્યા છે। વડાપ્રધાન સાથેની ચર્ચામાં રૂપાણી, સીએમ રૂપાણી દ્વારા અપીલ કરાઈ છે। સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર કે લોકડાઉન વધારવું ગુજરાતમાં તેના પક્ષમાં સીએમ રૂપાણી નથી, એટલે વડાપ્રધાન એવી રજૂઆત કરાઈ છે કે લોકડાઉન ન વધારવું જોઈએ। અગત્યના સમાચાર લોકડાઉનને લઈને મળી રહ્યા છે। લોકડાઉન પાર્ટ 2 આવ્યું, પાર્ટ 3 આવ્યું, પરંતુ હવે આગળ શું તે અંગે સૌ કોઈ વિચારી રહ્યા છે, ત્યારે આ તમામ વચ્ચે બેઠકમાં સીએમ રૂપાણીએ એક અપીલ કરી છે કે ગુજરાતમાં લોકડાઉન લંબાવવામાં ન આવે, એટલે કે ગુજરાત લોકડાઉન વધારવાના પક્ષમાં નથી। જે અન્ય મુખ્યમંત્રીઓ હતા તેઓ વધારવાની અપીલ કરી રહ્યા હતા।
आज अंगे मंतव्य न्यूज़ना एडिटर इन चीफ दीपक राजाणी जोड़ाई गया छे। दीपक जी, अन्य जे मुख्यमंत्रीओ हता तेमना द्वारा कहेवामां आव्युं के लॉकडाउन लंबावामां आवे, परंतु गुजरात ए पक्षमां नथी। दीपा, सूत्रोना हवालेथी आ खबर आवी छे के गुजरातना मुख्यमंत्री विजय रूपाणीए वडाप्रधान साथेनी वीसीमां लॉकडाउन वधारवाना पक्षमां गुजरात नथी एवुं जणाव्युं छे, परंतु हजु सुधी सत्तावार रीते आ वात सामे आवी नथी। सूत्रोना हवालेथी आ खबर छे, परंतु आ खबरने आपणे जो सारी रीते समजवानी कोशिश करीए तो गुजरातमां अमदावाद, सूरत अने वडोदरामां जे रीते केसोनी संख्या वधी रही छे ते जोता कदाच रेड झोनमां लॉकडाउनमां छूटछाट ओछी आपवामां आवे अने बाकीना એરિયાઓમાં લોકડાઉનમાં છૂટછાટ વધારવામાં આવે તે મતલબનો સંદેશો કદાચ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આપ્યો હશે। વન ટુ વન મુખ્યમંત્રી સાથે વડાપ્રધાનને ચર્ચા થઈ છે, ઘણા બધા મુખ્યમંત્રી લોકડાઉન વધારવાના પક્ષમાં છે, ત્યારે કેટલાક મુખ્યમંત્રીઓ પોતાના એરિયામાં થઈ રહેલા કેસોના ઘટાડાને ધ્યાનમાં લઈને લોકડાઉન વધારવાના મૂડમાં નથી। પરંતુ આપણે જ્યારે ગુજરાતની વાત કરતા હોય ત્યારે ગુજરાતમાં અમદાવાદમાં રોજ 200-250 જેટલા કેસો નોંધાય છે, એવી જ કંઈક પરિસ્થિતિ સુરતની અને વડોદરાની એની વસ્તીની સરખામણીએ છે। સુરત અને વડોદરામાં પણ રોજ કેસો વધી રહ્યા છે, એ જોતા રેડ ઝોનમાં છૂટછાટ ઓછી આપવામાં આવે અને ઓરેન્જ ઝોન અને ગ્રીન ઝોનમાં જે છૂટછાટો પહેલા અપાય છે એના કરતાં વધારે છૂટછાટ આપવામાં આવે તેવો મત કદાચ વિજય રૂપાણીએ રજૂ કર્યો હશે। પરંતુ હું વધુ એક વખત વાત સ્પષ્ટ કરી દઉં કે આ ખબર છે એ સૂત્રોના હવાલેથી આવી છે, સત્તાવાર જાહેરાતની રાહ જોવાશે અને આ મીટિંગ 9 વાગ્યાની આસપાસ પૂર્ણ થવાની વાત છે, ત્યારબાદ જ કોઈ સંકેત મળી શકશે। દીપા, બિલકુલ આભાર દીપકજી તમામ માહિતી માટે। તો લોકડાઉન અંગે આ મહત્વપૂર્ણ સમાચાર, અત્યારે સૂત્રો એવું કહી રહ્યા છે, વિશ્વસનીય સૂત્રોની માનીએ તો ગુજરાત એ પક્ષમાં નથી કે લોકડાઉન લંબાવવામાં આવે, લોકડાઉન વધારવામાં આવે। અન્ય જે મુખ્યમંત્રીઓ છે તેમનું કહેવું છે કે લોકડાઉનના સમયગાળા દરમિયાન પણ જો સંક્રમિતો વધતા હોય તો લોકડાઉન વધારવું જોઈએ, કારણ કે લોકડાઉન વધારવામાં ન આવે તો સંક્રમિતોની સંખ્યા કાબૂની બહાર જશે। પરંતુ ગુજરાત સૂત્રોના મતે કે ગુજરાતે એવી અપીલ કરી છે કે લોકડાઉન વધારવામાં ન આવે। આ સાથે જ ગુજરાત નોનસ્ટોપમાં હાલ રોકાઈશું એક વિરામ માટે, વિરામ બાદ જોવાનું ચૂકતા નહીં ગુજરાત નોનસ્ટોપ મારા સહયોગી કુંજ સાથે। વેલકમ બેક ગુજરાત નોનસ્ટોપમાં, આગળ વાત કરીશું વડોદરામાં સતત વધી રહેલા કોરોનાના સંક્રમણ વચ્ચે શહેરીજનોએ લોકડાઉનના તમામ નિયમોને નેવે મૂકી દીધા, લોકો પોતાના વાહન સાથે કોઈને કોઈ બહાને રસ્તા પર ઉતર્યા, શહેરના રસ્તા પર એ રીતે ટ્રાફિક જામ થયો કે જાણે કોઈ સામાન્ય દિવસ હોય અને લોકડાઉન હટી ગયું છે। આપના ટીવી સ્ક્રીન પર દેખાતા આ દ્રશ્યો છે દાંડિયા બજાર અકોટા બ્રિજના, કે જ્યાં વાહનોની લાંબી લાઇન છે, ટુ વ્હીલર હોય કે ફોર વ્હીલર, શહેરના તમામ વાહનો જાણે રસ્તા પર ઉતરી આવ્યા। પોલીસ કર્મચારીઓએ વાહન ચાલકોને રોકીને કડક પૂછપરછ કરી, પણ વાહન ચાલકોએ પોલીસ કર્મચારીઓને પણ કોઈને કોઈ બહાનું આપી જાણે સમજાવી દીધા। વડોદરામાં જ્યારે લોકડાઉન પતી જવાની તૈયારી છે, થોડાક જ દિવસો બાકી છે, પરંતુ હાલમાં તો લાગી રહ્યું છે કે જાણે વડોદરામાંથી લોકડાઉન હટી ગયું હોય, તેના આ દ્રશ્યો છે। 12 વાગ્યાનો આ સમય છે, આ દ્રશ્યો નિહાળી શકો છો। દાંડિયા બજાર અકોટા બ્રિજના આ દ્રશ્યો છે કે જ્યાં મોટા પ્રમાણમાં જે ફોર વ્હીલર ચાલકો છે તેઓ ઉમટી પડ્યા છે અને જે પોલીસ છે પોલીસ પણ સતર્ક થઈ ગઈ છે, તમામને રોકીને પૂછપરછ કરી રહી છે અને જે પણ વ્યક્તિઓ કામ વગર આડેધડ લેબલો લગાડીને નીકળતા હોય તમામ સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવી રહી છે, કારણ કે અત્યાર સુધી આ માર્ગ ઉપર આ રીતે કોઈ દિવસ ટ્રાફિક નથી જોવા મળી રહ્યો। કયા કારણે ટ્રાફિક છે, કયા કારણે લોકો નીકળી પડ્યા છે, શું સવારે ઢીલી નીતિ અપનાવવામાં પોલીસ દ્વારા આવે છે તેનો લાભ લોકો લઈ રહ્યા છે અને લોકડાઉનમાં પણ તેઓ બહાર નીકળી રહ્યા છે અને તેના કારણે ક્યાંક હવે પોલીસે કડક વલણ અપનાવવાની જરૂર પડી છે, પૂછપરછ કરવાની જરૂર પડી છે। આપણે દ્રશ્યો બતાવીશું કે જેવી રીતે જે અમુક વાહનો છે કે જેઓ વગર કામે બહાર નીકળ્યા હતા તેમની પણ પૂછપરછ કરીને તમામના વાહનો ડિટેન કરવામાં આવ્યા છે, ફોર વ્હીલરો પણ ડિટેન કરવામાં આવી છે, લોકો વિવિધ બહાના બતાવી રહ્યા છે, પરંતુ જે પોલીસ છે તે તમામ પોતે પણ આશ્ચર્યચકિત છે કે કેમ આ લોકો બહાર નીકળ્યા છે। તો જેવી રીતે
જેવી રીતે આજે પોલીસ અધિકારીઓ છે તે હાલ તો કોઈ જવાબ નથી આપી રહ્યા, પરંતુ જેવી રીતે લોકો વાહનો લઈને નીકળી પડ્યા છે અને પોલીસ તેમની પૂછપરછ કરી રહી છે, કડક કાર્યવાહી જો કરવામાં આવશે તો આગળના દિવસોમાં આ રીતે લોકો ટ્રાફિક નહીં જામ થાય. પરંતુ જેવી રીતે 17 તારીખે લોકડાઉન હટવાની વાત છે ત્યારે કયા પ્રકારના દ્રશ્યો જોવા મળશે તે હવે જોવાનું રહ્યું છે. સહયોગી સુનિલ વણકર સાથે કૃણાલ શર્મા, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. મહેસાણા જિલ્લાના શ્રમિકોને પોતાના વતન ઉત્તરપ્રદેશ મોકલવામાં આવી રહ્યા છે. ટ્રેન મારફતે શ્રમિકોને વતન મોકલવામાં આવી રહ્યા છે ત્યારે તેઓમાં એક અનેરી ખુશી જોવા મળી. મહત્વનું છે કે લોકડાઉનને કારણે કામધંધા બંધ છે, જેથી પરપ્રાંતિઓ ચિંતામાં મુકાયા છે અને વતનની વાટ પકડી છે. મહત્વનું છે કે મહેસાણાથી ઉત્તરપ્રદેશના 23 સ્ટેશનો પર શ્રમિકોને ઉતારવામાં આવશે, જેવા કે આગ્રા, લખનઉ, બલિયા, હાજીપુર, વારાણસી, આમ અનેક સ્ટેશન પર ટ્રેન રોકાશે અને શ્રમિકોને તેમના વતન સુધી પહોંચાડાશે. જિલ્લામાંથી અત્યારે હાલમાં શ્રમિકો માટે એક જે છે ટ્રેન જઈ રહી છે, યુપી ઉત્તરપ્રદેશ ખાતે જઈ રહી છે. આશરે 23 જે સ્ટેટ છે તેમાં અત્યારે હાલમાં જે ઉત્તરપ્રદેશ જે ટ્રેન જઈ રહી છે તે રોકાવાની છે. અને મહેસાણા જિલ્લાના કહી શકાય અને મહેસાણા શહેરની આજુબાજુમાં જે તાલુકાના લોકો છે જે શ્રમિકો અહીંયા ફસાયા હતા, રોજગારી ન હોવાથી જે પ્રકારની તકલીફો પડતી હતી, સરકારે તેમની વાત સાંભળી છે અને ટ્રેન ચાલુ કરવામાં આવી છે. તમે અત્યારે હાલમાં જોઈ શકો છો કેવા પ્રકારે લોકો જે છે પોતાને વતન જવા માટે ઉતાવળા થઈ રહ્યા છે અને અત્યારે હાલમાં એ લોકો ટ્રેનમાં બેસી ગયા છે. કહી શકાય કે જે પ્રકારે રેલવે દ્વારા અને તંત્ર દ્વારા તેમને સુવિધાઓ આપવામાં આવી છે, ફૂડ પેકેટ આપવામાં આવે છે, પાણી આપવામાં આવે છે, કહી શકાય કે એ લોકોને ટિકિટ આપીને અહીંયા અત્યારે હાલમાં ગાડીમાં બેસાડી દેવામાં આવે છે. થોડીક જ વારમાં જે આ ગાડી છે તે અહીંથી ઉત્તરપ્રદેશ જવા માટે રવાના થશે. સૌથી પહેલું જે સ્ટેન્ડ છે તે અત્યારે હાલમાં આગ્રા બતાવી રહ્યું છે. આગ્રાથી પછી જે તે સ્ટેન્ડ ઉપર જે છે તે શ્રમિકોને ઉતારવામાં આવશે. 23 સ્ટેટમાં કહી શકાય કે જે જિલ્લાઓ છે તેમાં આ ટ્રેન જશે અને શ્રમિકોને પોતાના ઘરે જવાની અત્યારે હાલમાં ખુશી જે છે તે જોવા મળી રહી છે. થોડીક ક્ષણોમાં આ ટ્રેન જે છે તે રવાના થશે. પાયલ, મંતવ્ય ન્યૂઝ, મહેસાણા. જૂનાગઢમાં સિટીમાં કોરોનાનો પ્રથમ કેસ નોંધાતા તંત્ર દોડતું થયું. મુંબઈથી આવેલા યુવકને કોરોના પોઝિટિવ આવ્યું છે, જેથી મધુરમ વિસ્તારને મહાનગરપાલિકા દ્વારા સેનિટાઈઝ કરાયા છે. હવે રેડ ઝોનમાંથી આવતા લોકો પર જો પ્રતિબંધ મૂકવામાં નહીં આવે તો જૂનાગઢ માટે ચિંતાનો વિષય બની જશે. હાલ જ્યારે જૂનાગઢમાં ગઈકાલે જે એક મુંબઈથી આવેલા જે 24 વર્ષીય યુવાનનો પોઝિટિવ કેસ આવ્યો છે કોરોનાનો, ત્યારે હાલ જે જૂનાગઢ માટે ખૂબ ચિંતાનો વિષય છે. ખાસ કરીને અત્યાર સુધી જે ભેસાણ જે ગ્રામ્ય વિસ્તાર છે ત્યાં જ પોઝિટિવ કેસ હતો, જેને લઈને જૂનાગઢવાસીઓ ક્યાંક ને ક્યાંક ચિંતા મુક્ત હતા. પરંતુ હાલ ગઈકાલે જૂનાગઢ મહાનગરપાલિકાના વિસ્તારમાં જ એક પોઝિટિવ કેસ જે મધુરમ છે તેના પ્રિયંકા પાર્કમાં આવેલો છે, ત્યારે લોકોમાં ચિંતાનો વિષય છે. હાલ હું આપને બતાવીશ કે જે કોરોના સંક્રમિત જે વિસ્તાર છે તે મધુરમ વિસ્તાર છે, ત્યાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાઈ ગયો છે. બેરિકેડ લગાવી દેવામાં આવ્યા છે. ખાસ કરીને આવતા જતા લોકો છે તેનું સઘન ચેકિંગ હાથ ધરાયું છે પોલીસ દ્વારા. બીજી ખાસ કરીને જે નગરપાલિકા દ્વારા પણ જે વિસ્તાર છે તેને સેનેટાઈઝ કરવામાં આવ્યો છે અને હાલ જે ત્યાંના વિસ્તારના જે 700 જેટલા લોકો છે તેના સેમ્પલ લેવાના પણ ચાલુ કરી દેવામાં આવે છે અને દવાના પણ છંટકાવ કરી દેવામાં આવે છે. પરંતુ ક્યાંક ને ક્યાંક જૂનાગઢમાં જે રેડ ઝોનમાંથી આવતા વિસ્તારો છે તેનાથી લઈ અને જે જૂનાગઢ અત્યારે જે છે તે ખતરામાં મુકાયું છે તેને લઈને વહીવટીતંત્રએ ક્યાંક ને ક્યાંક વિચાર કરવો જરૂરી હોય તેવું જણાઈ રહ્યું છે. વૈશાલી કગરાણા, મંતવ્ય ન્યૂઝ, જૂનાગઢ. જૂનાગઢમાં કોરોના કેસમાં વધારો હોવા છતાં પણ લોકોમાં ગંભીરતા જોવા નથી મળી. આજા ચોકમાં આવેલા પોસ્ટ ઓફિસમાં લોકોની ભીડ જોવા મળી, તેમજ સોશિયલ ડિસ્ટન્સનો અભાવ પણ જોવા મળ્યો. પોલીસ અને તંત્ર દ્વારા વારંવાર સૂચના આપ્યા બાદ પણ લોકો જાણે કોરોનાને ગંભીર ન સમજતા હોય તેમ લાગી રહ્યું છે. હાલ જ્યારે જૂનાગઢમાં ફરી એક કોરોના પોઝિટિવ કેસ આવ્યો છે ત્યારે જોવા જઈએ તો હાલ જે જૂનાગઢનો હું આપને જે આઝાદ ચોક વિસ્તાર છે, આઝાદ ચોક વિસ્તારમાં આવેલી જે પોસ્ટ ઓફિસ છે તે હું આપને બતાવીશ કે પોસ્ટ ઓફિસની અંદર જે લાંબી લાંબી કતારો લાગી છે ક્યાંક ને ક્યાંક લોકોમાં હજી સમજણ શક્તિ કોરોનાને લઈ અને જ્યાં હજી પણ ગંભીરતા ન લેવાતી હોય તેવું દેખાઈ રહ્યું છે. લોકોએ ઘણા લોકો એવા છે કે જેમણે નથી માસ્ક બાંધ્યું અને ક્યાંક ને ક્યાંક મીડિયાની સામે આવ્યા પછી પણ લોકોએ માસ્ક બાંધ્યું છે કે જેમને પહેલેથી અન્ય ગંભીર કોમોર્બિડ કન્ડિશન અથવા બીમારીઓ પહેલેથી હતી અને એમને કોવિડનું સંક્રમણ પણ થયું છે અને આના લીધે પણ એમનું મૃત્યુ થયું છે. એટલે આવા આજે વિગત છે. ખાસ આજે પણ 235 જેટલા 235 જેટલા લોકો સાજા થઈને એમનું ટ્રીટમેન્ટ પૂરું થઈને ડિસ્ચાર્જ થઈને
वापस घरे गया छे। केसेस नी विगत पण मेनली अमदावाद जिल्ला में 268 छे, बाकी बधा जिल्लाओं में नंबर्स अत्यारे प्रेस नोट में आपने मळी जाय छे, ए विगत दर्शावामां आवी रह्युं छे। अने अत्यार सुधी जे कुल पॉजिटिव केसेस आपणा त्यां छे 8542, अने जे स्टेबल पेशंट्स छे अत्यारे 5218 लोको एवा छे के जे बिल्कुल रूम एर पर छे अथवा तो सिम्पल ऑक्सिजन पर छे। 31 एवा लोको छे के जे वेंटिलेटर पर छे एटले क्रिटिकल छे। अने आज दिन सुधी जे कुल डिस्चार्ज थई रह्या छे 2780 લોકો છે આજ દિન સુધી કે જે સાજા થઈને સારવાર થઈ ગઈ છે અને ડિસ્ચાર્જ થઈને પાછા ગયા છે। અત્યાર સુધી જે કુલ ટેસ્ટ્સ આપણે કર્યા છે એ અંક પણ 1,16,471 હું રિપીટ કરું છું 1,16,471 116,471 ટેસ્ટ કર્યા, અને છેલ્લા 24 કલાકમાં 2,978 ટેસ્ટ આપણે કરી શક્યા છે। અને આ રીતની વિગત છે। આજે ખાસ એક ગ્રાફ આપણે બધાને બતાવવું છે જે અમે શેર કરીએ છીએ। એ ગ્રાફમાં આપ જોશો કે જે આપણા ત્યાં જે ડિસ્ચાર્જ થયેલા લોકો છે એની સંખ્યા પણ, એની સાથે જે ડેથ્સનું આંક છે રોજનું, ડેલી ફિગર્સ ઓફ એબ્સોલ્યુટ પોઝિટિવ કેસીસ, અને એ જ રીતે રોજના જે એબ્સોલ્યુટ પેશન્ટ ક્યોર્ડ એ અંક પણ છે, અને ત્રીજું કે રોજે રોજના કેટલા લોકોના દુઃખદ અવસાન થયા છે એમાં પણ આપણે જોઈએ છીએ કે ડિસ્ચાર્જ થયેલા લોકોની સંખ્યામાં પણ બહુ જ મોટો ઇમ્પ્રુવમેન્ટ છે। અને એની અંદર એ જ રીતે ગઈકાલે જે 454 જેટલું હતું, એ જ રીતે જે લોકો નવા પોઝિટિવ કેસીસ આવ્યા છે 300, ગઈકાલે 398 હતા, અને જે ડેથ્સ ગઈકાલે હતા 21 હતા, હવે ડેથ્સ પણ આજે હજી ઘટીને 20 સુધી આવ્યા છે। અને એ જ રીતે પોઝિટિવ કેસીસ છે એ 347, એટલે હજી આ ઘટ્યું છે, અને ડિસ્ચાર્જ જે છે ગઈકાલે 454 હતા, આજે 235। પણ આ ગ્રાફમાં સરસ રીતે આપણે જોઈએ છે કે આ ત્રણેય પેરામીટર્સમાં એક સરસ ઇમ્પ્રુવમેન્ટ જોવા મળ્યું છે। આજે બીજી એક અગત્યની વાત કહેવાની કે જે ઉત્તરાખંડમાં ઇન્ડિયન મેડિસિન્સ ફાર્માસ્યુટિકલ કોર્પોરેશન લિમિટેડ, જેને IMPCL કહેવામાં આવે છે, ત્યાં રામનગર ઉત્તરાખંડમાં આખી આ ફાર્મસી છે, ત્યાંથી ખાસ આપણે એક હવાઈ જહાજ છે એરક્રાફ્ટથી આજે એરલિફ્ટ કર્યું છે 2,490 કિલોગ્રામ સમશમની વટ્ટી। આપણે ટોટલ 2,490 કિલોગ્રામ્સ સમશમની વટ્ટી આપણે ત્યાંથી ઇન્પો અહીંયા લઈ આવ્યા છે, આજે એરલિફ્ટ કર્યું છે। એ જ રીતે દશમૂલ કવાથ, જે આયુષની અગત્યની આયુર્વેદની અગત્યની એક મેડિસિન છે, એ પણ 1,440 કિલોગ્રામ જેટલું આપણે આજે અમદાવાદમાં ઉત્તરાખંડથી દહેરાદૂનથી એરલિફ્ટ કર્યા છે। અને એક ખાસ કરીને આયુષ 64 નામના કેપ્સ્યુલ્સ આવે છે જે ટ્રીટમેન્ટ માટે ખૂબ ઉપયોગી હોય છે, એ પણ 10,000 જેટલા કેપ્સ્યુલ્સ આપણે આજે લઈ આવ્યા છે, અને આનાથી 3.56 લાખ વ્યક્તિઓને ડોઝ મળે એમ છે। જે સમશમની વટીની વાત કરીએ, દશમૂલ કવાથ પણ 1 લાખ ઉપરાંત વ્યક્તિઓને 7 દિવસ માટે મળે, અને 700 વ્યક્તિઓ માટે 7 દિવસ આ ટ્રીટમેન્ટ જે આયુષ 64ના કેપ્સ્યુલ્સ છે એની પણ વ્યવસ્થા કરી છે। હજી પણ વધારાનો જથ્થો આપણે ત્યાંથી મંગાવી રહ્યા છે। એટલે આ રીતે સરકાર ઈચ્છે છે કે જેટલા પણ લોકોને આયુષના પદ્ધતિમાં શ્રદ્ધા હોય, ઈચ્છા હોય, એ લોકો માટે આ ખાસ રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે, અને સાથે સાથે જેટલા લોકો પોઝિટિવ છે અને એમને જો આ આયુષ ટ્રીટમેન્ટ લેવા માટે એમની સંમતિ હોય અને ખાસ, તો એના ઉપક્રમે આપણે એમને આ ટ્રીટમેન્ટ પણ આપી શકાય, જેથી કે આપણે વિશ્વભરમાં અત્યારે એક વસ્તુ જોઈ રહ્યા છે કે અલગ અલગ રાજ્યોમાં, અલગ અલગ રાષ્ટ્રોમાં અનેક નવા પ્રયોગો પણ કરી રહ્યા છે, કેમ કે આ તદ્દન એક નવી બીમારી છે। અને એમાં મેઇન આપણને એક ક્લુ એ મળે છે કે જેટલી આપણી ઇમ્યુનિટી, રોગ પ્રતિકારક શક્તિ વધારે હોય, આપણે વધારે સારી રીતે આની સાથે લડીને સાજા થઈને પણ પાછા બહાર ડિસ્ચાર્જ થઈ રહ્યા છે। માટે આ બધા પ્રયોગોના ખૂબ જ
મહત્વપૂર્ણ એક ભૂમિકા છે આ સમગ્ર લડાઈમાં, કોવિડ સાથેના યુદ્ધમાં, અને ગુજરાત આમાં ખૂબ એક સારી પહેલ કરી રહી છે. આજે ખાસ આપણા કોવિડ હોસ્પિટલ અમદાવાદમાં જેટલા પણ પેશન્ટ્સ છે બધાને રોજ હર્બલ ટી પણ આપવામાં આવી રહી છે, અને એવી જ રીતનું એક હર્બલ ટી જે લોકો પણ લઈ શકે એનું પણ રેસીપી આજે આપવામાં આવશે ઘરે પણ. એટલે આ બધા ઘરગથ્થુ જે સિમ્પલ કિચનની અંદર, રસોડાની અંદર સિમ્પલ જે આપણા સ્પાઇસીસ હોય એના ઉપરથી આ બનાવી શકાય, અને આનાથી પણ આપણી રોગ પ્રતિકારક શક્તિ ઘણી વધે છે એવું આયુષ ડિપાર્ટમેન્ટના ગાઈડલાઇન્સ કહે છે. એની આખી રેસીપી, તજ 1 ગ્રામ, મરી 3 નંગ, સૂંઠ 1 ગ્રામ, મુનક્કા દ્રાક્ષ 10 નંગ, તુલસી ફુદીનાના પાન 20 નંગ, 200 ml પાણીમાં ઉકાળીને 100 ml રાખવું, અને તેમાં પછી ગોળ 5 ગ્રામ અને લીંબુ 1/2 ચમચી પણ ઉમેરવું. એટલે આ રીતની હર્બલ ટી એની ડિટેલ્સ રેસીપી પણ અત્યારે તમને બતાવવામાં આવશે. આનાથી પણ આપણી ઇમ્યુનિટી, રોગ પ્રતિકારક શક્તિ વધે છે. આપણે ઘણી વખતે ગોલ્ડન મિલ્ક એટલે હળદરવાળું દૂધની પણ વાત કરી છે. 150 ml શક્ય હોય તો ગાયનું દૂધ, એની અંદર 1/2 ચમચી હળદર નાખીને એકદમ એને ઉકાળીને ગરમ દૂધ આપણે દિવસમાં 2 વખત લઈએ તો એનાથી પણ આપણી રોગ પ્રતિકારક શક્તિ વધે છે. તો આ રીતની વિગત છે, અને ફરી બધાને અનુરોધ કે આરોગ્ય સેતુ એપ જે છે આપણે ડાઉનલોડ કરીએ. હજી ગુજરાતમાં ઘણા બધા લોકોએ હજી ડાઉનલોડ કરવાના બાકી છે, એટલે એક એક વ્યક્તિ આને ડાઉનલોડ કરે તો પણ આપણા માટે ખાસ સુરક્ષાનું કવચ બની રહેશે. અને ફરી તમને બધાને અનુરોધ કે કોવિડ સામે જે લડાઈ છે એમાં આ બધા આપણા જે રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટેના અલગ અલગ ગાઈડલાઇન્સ છે આપણે એને અપનાવીએ તો ડેફિનેટલી આપણી રોગ પ્રતિકારક શક્તિ કે ઇમ્યુનિટી વધી શકશે, અને એનાથી ભલે આ સંક્રમણ હોય, ભલે આ વાયરસ હોય તો પણ આપણને એની ચેપ ન લાગે, અથવા એ ચેપ હોય તો પણ આપણે એને એના ઉપર વી કેન વિન ઇટ ઓવર, અને આપણા ઇમ્યુનિટી આપણી એન્ટીબોડીઝ જે છે એની સાથે લડીને આપણે સાજા થઈ શકીએ જલ્દી. અને ફરી આપણે કહીએ છીએ કે 80% લોકો જેમને આ સંક્રમણ થાય છે એમને કોઈ પણ સિમ્પટમ્સ બિલકુલ નથી રહેતા, માત્ર 15% કે એમને માઇલ્ડ કે મોડરેટ તાવ, એટલે સામાન્ય કે સ્લાઇટલી વધારે તાવ, ઉધરસ, આ બધા લક્ષણો આવે છે. અને 5% લોકો હોય છે કે જે થોડા ક્રિટિકલ એટલે ગંભીર એમને બીમારી થાય છે. એટલે ફરીને બધાને અનુરોધ, આપણે બધાને આહ્વાન કરીએ છીએ કે તમારા આજુબાજુ અને ઘરોમાં જેટલા પણ મોટી ઉંમરના લોકો છે એમને તો ખાસ તમે એમની સાર સંભાળ રાખજો, એ બિલકુલ બહારના આ સંક્રમણ કે ચેપ સાથે કોન્ટેક્ટમાં બિલકુલ ન આવે, અને જ્યારે પણ એમની સાથે એમને મળવાનું થાય, એમની સાથે બેસવાનું થાય, આપણે બિલકુલ બધી સાવચેતી, હાથ ધોઈને, માસ્ક પહેરીને, ફિઝિકલ ડિસ્ટન્સ રાખીને જ એમને મળીએ, જેથી કે એમને આપણે બિલકુલ આ સંક્રમણ ન લાગે, એમના સુધી ન પહોંચે, એની આપણે ખાસ કાળજી રાખીએ. તો ચોક્કસ આ 5% પણ જે લોકો છે જેમાં મૃત્યુના દર પણ વધી જાય છે જ્યારે એમને સંક્રમણ થાય, એના ઉપર પણ બિલકુલ આપણે એક રોક લાવી શકશું. નમસ્કાર. તો છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં 347 નવા પોઝિટિવ કેસ નોંધાયા. હવે રાજ્યમાં કુલ કેસો આંક છે 8542 પર પહોંચ્યો છે, જ્યારે છેલ્લા 24 કલાક દરમિયાન 20 લોકોના મોત નિપજ્યા છે. કુલ મૃત્યુ આંક છે 500 ને પાર પહોંચી ચૂક્યો છે. 513 લોકો ના મોત નિપજ્યા છે, જ્યારે અમદાવાદમાં આજે 268 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. અમદાવાદ જ્યાં હવે કુલ પોઝિટિવ કેસોની જે સંખ્યા છે 6000 ને પાર પહોંચી ચૂકી છે, જ્યારે 235 લોકો જેમણે આજને છેલ્લા 24 કલાક દરમિયાન કોરોનાને માત આપી છે. અમદાવાદ જ્યાં 268 નવા કેસ નોંધાયા છે. વડોદરામાં નવા 29 કેસ નોંધાયા છેલ્લા 24 કલાક દરમિયાન. સુરતમાં નવા 19 કેસ સામે આવ્યા છે, જ્યારે ગાંધીનગરમાં પણ નવા 10 કેસ નોંધાયા છે. જે તમામ છેલ્લા 24 કલાક દરમિયાન. પંચમહાલમાં પણ નવા 4 પોઝિટિવ કેસ નોંધાયા છે. અમદાવાદમાં સૌથી વધુ 268 કેસ છેલ્લા 24 કલાક દરમિયાન. રાજ્યમાં કુલ 347, જ્યારે હવે કુલ કેસનો આંક 8543 પર પહોંચી ચૂક્યો છે, જ્યારે આજે વધુ 20 દર્દીના
मौत निपजाशे। ज्यारे एक राहतना समाचार 235 लोकोए आजे कोरोना ने हराव्यु छे अने डिस्चार्ज थया छे। अत्यार सुधीमां कुल 2780 लोको जे कोरोना ने मात आपीने पोताना घरे स्वस्थ थई परत फर्या छे। ज्यारे आजना दिवस दरमियान छेल्ला 24 कलाकमां अमदावादमां 268 नवा केस नोंधाया, वडोदरामां 29 नवा केस नोंधाया छे, सूरतमां नवा 19 केस नोंधाया छे। तो क्यांक जे केस राज्यमां छेल्ला 24 कलाक दरमियान 347 नवा केस नोंधाया छे। हवे गुजरातमां कुल केसनो आंक छे 8543 पर पहोंच्यो छे। आजे वधु 20 दर्दीना मोत थया छे। ज्यारे एक राहतना समाचार छेल्ला 24 कलाकमां 235 लोकोने डिस्चार्ज करवामां आव्या छे अने राज्यमां अत्यार सुधी कुल 2780 लोको जेओए કોરોનાને હરાવ્યો છે અને સ્વસ્થ થઈ પોતાના ઘરે પરત ફર્યા છે। જ્યારે આજે પણ અમદાવાદમાં સૌથી વધુ 268 પોઝિટિવ કેસ નોંધાયા છે। મહાનગર વડોદરા તેમજ સુરતમાં પણ નવા પોઝિટિવ કેસની સંખ્યા તે જ પ્રકારે વધુ સામે આવી રહી છે। ગાંધીનગરમાં પણ નવા 10 કેસ નોંધાયા છે। પંચમહાલમાં નવા 4 કેસ નોંધાયા। છેલ્લા 24 કલાક દરમિયાન નવા 347 કેસ અને ગુજરાતમાં હવે કુલ કેસનો આંક 8543 પર પહોંચ્યો છે। જ્યારે આજે વધુ 20 દર્દીના મોત નિપજ્યા, વધુ 235 લોકોએ આજે કોરોનાને માત આપી છે। જ્યારે અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 2780 લોકો જેમણે કોરોના સામેની જંગ છે તે જીતી ગયા છે, કોરોનાને હરાવીને સ્વસ્થ થયા છે। જ્યારે આજે અમદાવાદમાં સૌથી વધુ 268 પોઝિટિવ કેસ નોંધાયા છે। અમદાવાદમાં હજુ પણ કોરોનાનો કહેર યથાવત કહી શકાય। આજે પણ અમદાવાદમાં નવા 268 કેસ નોંધાયા છે અને હવે અમદાવાદમાં કુલ કેસનો આંક છે તે 6000ને પાર પહોંચી ચૂક્યો છે। અમદાવાદમાં આજે 19 લોકોના મૃત્યુ થયા। અમદાવાદમાં હવે કુલ મૃત્યુઆંક છે 400 પર પહોંચ્યો છે। છેલ્લા 24 કલાક દરમિયાન અમદાવાદમાં 19 લોકોના મોત નિપજાશે। અમદાવાદમાં હજુ પણ કોરોનાનો કહેર છે યથાવત છે। અમદાવાદમાં છેલ્લા 24 કલાક દરમિયાન 268 નવા કેસ નોંધાયા છે, જ્યારે હવે અમદાવાદમાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા છે 6000ને પાર પહોંચી ચૂકી છે અને કુલ મૃત્યુ આંક છે તે 400 પર પહોંચ્યો છે। અમદાવાદમાં 19 લોકોના મૃત્યુ થયા છે। અમદાવાદમાં કહી શકાય કે હજુ ખતરો ટળ્યો નથી। લોકડાઉનનો ત્રીજો તબક્કો ભલે પૂર્ણ થવાને આરે હોય, પરંતુ અમદાવાદમાં હજુ પણ ક્યાંક કોરોનાના કેસની સંખ્યા છે તે ક્યાંક સંક્રમણ વધુ ને વધુ ફેલાઈ રહ્યું છે। આજે પણ અમદાવાદમાં છેલ્લા 24 કલાક દરમિયાન 268 નવા કેસ સામે આવ્યા છે। અમદાવાદમાં છેલ્લા 24 કલાક દરમિયાન 19 લોકોના દુઃખદ અવસાન થયા છે કોરોનાથી, અને હવે કુલ પોઝિટિવ કેસનો આંક છે અમદાવાદમાં 6000ને પાર પહોંચી ચૂક્યો છે। 6000થી વધુ લોકો અમદાવાદમાં કોરોનાથી સંક્રમિત છે। હવે આગળ વાત કરીશું કોરોના કિલરની। અમદાવાદ માટે રાહતના સમાચાર, અમદાવાદથી રાહતના સમાચાર આવ્યા છે। અમદાવાદથી સૌથી મોટા રાહતના સમાચાર, 109 લોકોએ આજે કોરોનાને માત આપી છે। અમદાવાદમાં 109 લોકો જેમણે કોરોનાને હરાવ્યો છે અને તે આંક 1482 પર પહોંચ્યો છે। 1482 લોકો જે કોરોનાને અમદાવાદમાં હરાવી ચૂક્યા છે અને આજના દિવસ દરમિયાન આ સૌથી મોટા રાહતના સમાચાર અમદાવાદ માટે। અમદાવાદમાં કુલ 109 લોકો છે જેમણે આજે કોરોનાને માત આપી છે। 109 લોકોએ કોરોનાને હરાવ્યો છે અને સ્વસ્થ થઈને પોતાના ઘરે પરત ફર્યા છે। હવે કુલ ડિસ્ચાર્જનો આંક છે
1482 पर पहुंची चुक्यो छे। अमदावाद माटे आ सौथी मोटा राहतना समाचार कही शकाय के क्यांक हवे रिकवरी रेट छे ते पण हवे सुधरी रह्यो छे। अमदावाद मां आजे 109 लोको छे तेमणे कोरोना ने मात आपी छे अने स्वस्थ थईने तेवो घरे परत फर्या छे। डिस्चार्जनो आंकड़ो हवे 1482 पर पहोंच्यो छे। 1482 लोको तेमणे कोरोना ने हराव्यो छे। अमदावाद माटे आ सौथी मोटा राहतना समाचार के रिकवरी रेट छे ते घणो सुधरी रह्यो छे अने लोको कोरोना ने हरावी रह्या छे, लोको स्वस्थ थई रह्या छे। आजे पण अमदावाद में 109 लोको छे तेमणे कोरोना ने मात आपी छे। अमदावाद में 1482 लोको जेवो बिलकुल स्वस्थ थईने पोताना घरे परत फरी चूक्या छे। भले एक तरफ क्या कोरोना संक्रमण वधु फैलाई रह्यु होय परंतु क्या आ राहतना समाचार सौथी सारा समाचार कही शकाय अमदावाद माटे के लोको कोरोना ने मात आपी रह्या छे। कोरोना वॉरियर्स 109 लोको के जेमणे आजे कोरोना ने मात आपी छे अने कुल हवे डिस्चार्ज नो आंक छे 1482 पर पहोंच्यो छे। अमदावाद क्यांक रिकवरी रेट छे ते સુધરી રહ્યો છે। ગઈકાલે પણ મોટી સંખ્યામાં લોકો જેમણે કોરોનાને હરાવ્યો હતો કોરોનાને હરાવી સ્વસ્થ થઈ પોતાના ઘરે પરત ફર્યા। રાજ્યની કોરોનાની સ્થિતિ ટીવી સ્ક્રીન પર જે આંક સામે આવ્યા છે, હવે કુલ કેસની સંખ્યા છે 8542 પર પહોંચી છે, જ્યારે કુલ મૃત્યુ આંક છે 513 પર પહોંચ્યો છે। જ્યારે એક રાહતના સમાચાર એ રિકવરી રેટ 2780 લોકો છે જેઓએ કોરોનાને હરાવ્યું છે, કોરોનાને માત આપી પોતાના ઘરે પરત ફર્યા છે। જ્યારે ફરી એકવાર જે આંક તરફ નજર કરીએ અમદાવાદ જ્યાં હજુ પણ ક્યાંક ખતરાની ઘંટડી છે કહી શકાય, આજે હવે 268 નવા કેસ સામે આવ્યા છે। છેલ્લા 24 કલાક દરમિયાન કુલ કેસનો આંક છે 6000ને પાર પહોંચી ચૂક્યો છે। 6086 કુલ કોરોના સંક્રમિત લોકોની સંખ્યા થઈ છે। ક્યાંક મહાનગર વડોદરા જ્યાં 547 કુલ કેસનો આંક પહોંચ્યો છે। સુરતમાં પણ 914 પોઝિટિવ કેસ, સુરતમાં પણ ક્યાંક આંક છે 1000ને નજીક પહોંચવા આવ્યું છે। કહી શકાય કે ખતરો હજુ ટળ્યો નથી, કુલ કેસોની સંખ્યા છે તે વધતી જઈ રહી છે। કુલ પોઝિટિવ કેસોની સંખ્યા 8542 પર પહોંચી ચૂકી છે। જે કોરોના વાયરસની કેસની સ્થિતિ છે અમદાવાદમાં 6086 કેસ થયા છે, જ્યારે 400 લોકોના મોત થયા છે। વડોદરામાં 549 કેસ, જ્યારે અમદાવાદમાં 1482 લોકો જેવો બિલકુલ સ્વસ્થ થઈને પોતાના ઘરે પરત ફર્યા છે। વડોદરામાં 549 કેસ નોંધાયા છે અને સુરતમાં 914 પોઝિટિવ કેસની સંખ્યા થઈ છે। વડોદરાની સ્થિતિ 298 લોકો કોરોનાને હરાવી ચૂક્યા છે વડોદરામાં, જ્યારે સુરતની વાત કરીએ સુરતમાં 533 લોકો હરાવી ચૂક્યા છે કોરોનાને અને ક્યાંક પોઝિટિવ કેસનો આંક છે 1000ને નજીક પહોંચવા આવ્યો છે સુરતમાં। અત્યારે હાલ સમાચારોમાં બસ આટલું જ, મને આપશો રજા, આગળ આપ જોતા રહો સીધો સંવાદ સહયોગી જિજ્ઞાસા સાથે। નમસ્કાર।